નમસ્તે બાળકો, પર્યાવરણમાં આજે આપણે પાઠ 9 બદલાતા કુટુંબો વિશે અભ્યાસ કરીશું. પરંતુ બદલાતા કુટુંબો વિશે શીખતા પહેલા આપણે કુટુંબ વિશે અભ્યાસ કરીશું. તો કુટુંબ એટલે શું? કુટુંબ એટલે પરિવાર, કે જ્યાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન બધા સાથે મળીને રહેતા હોય. તમે પણ રહો છો ને બધા સભ્યો સાથે? પરંતુ હા, ઘણાના ઘરમાં દાદા દાદી, કાકા કાકી, મમ્મી પપ્પા બધા જ હશે, જ્યારે ઘણાના ઘરમાં માત્ર મમ્મી પપ્પા, ભાઈ બહેન રહેતા હશે. પરંતુ જ્યાં બધા સાથે મળીને રહેતા હોય તેને શું કહે છે? કુટુંબ. તમે ક્યારે એવું વિચાર્યું છે કે શા માટે આપણે કુટુંબમાં જ રહીએ છીએ, એકલા કેમ નથી રહેતા? નથી વિચાર્યું ને? વિચારો જોઈએ. તમને તમારા મમ્મી પપ્પા કોઈ એક જગ્યાએ રાખી આવે અને જ્યાં તમે એકલા જ રહેતા હોય, તો તમને ખબર પડે કે બીજાઓ સાથે કેવી રીતે વર્તન કરવું, કેવું બોલવું, કોઈને મારવા, કોઈની સાથે ઝઘડવું નહીં, આવા બધા સંસ્કારો તમારામાં આવે? તમને આવી કશી જ ખબર પડે નહીં. તો આમ આપણને કુટુંબમાંથી ઘણું બધું શીખવા મળે છે, જેમ કે એકતા, સહકાર, સમૂહ ભાવના, સંસ્કાર વગેરે. ઘણીવાર તમારા મમ્મી પપ્પા તમને કહેતા હશે કે બેટા આવું ના કરાય, આવું ના બોલાય, એવી રીતે વર્તન ના કરાય. ઘણીવાર તમને ખીજાઈને પણ કહેતા હશે, પરંતુ તેથી તમને તે સાચા અને સારા રસ્તે વાળે છે, તમારામાં સંસ્કારનું સિંચન કરે છે. કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? આપણને શીખવા મળે છે કે જે આપણાથી મોટી ઉંમરના છે, એટલે કે વડીલ છે, તેને હંમેશા માન આપવું જોઈએ. ત્યાર પછી જે આપણી સમાન ઉંમરના છે, એટલે કે આપણા જેવડા જ છે, તેમની સાથે હંમેશા પ્રેમભર્યું આચરણ કરવું જોઈએ. ત્યાર પછી નિયમિત પૂજા પાઠ કરવા જોઈએ, ભગવાનની પૂજા આરતી નિયમિત કરવી જોઈએ. આવી રીતે કુટુંબ દ્વારા નાના બાળકોમાં સંસ્કારનું સિંચન થાય છે. ત્યાર પછી વાત કરીએ તો કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના શીખવા મળે છે. આપણો ભારત દેશ તો તહેવારોનો દેશ છે, કેટલા બધા તહેવારો આવે છે, દિવાળી, હોળી, નવરાત્રી, રક્ષાબંધન, ભાઈ બીજ વગેરે, આવા તો કેટલા બધા તહેવારો આવે છે. તો આ બધા જ તહેવારો આપણે પરિવાર સાથે મળીને ઉજવીએ છીએ. એ સિવાય આપણે ક્યાંક બહાર ફરવા જઈએ છીએ તો પણ આપણે બધા પરિવારના સભ્યો સાથે ફરવા જઈએ છીએ. તમને સાવ એકલા ફરવા જવું ગમે? ના ગમે ને? કાં તો મિત્રો સાથે જવું ગમે, કાં તો પરિવારના સભ્યો સાથે જવું ગમે. તો આમ પરિવાર એ સમૂહ ભાવના શીખવે છે. આપણે એક કહેવત છે ને કે કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે, એનો અર્થ થાય છે કે નાનપણથી જ બાળકને જો સારા સંસ્કારો આપવામાં આવે તો તે મોટા થઈને સંસ્કારી, વિવેકી અને બીજાને માન આપે તેવો બને છે. બીજું, આપણને કુટુંબમાંથી કુટુંબના સભ્યોના પારિવારિક સંબંધો પણ શીખવા મળે છે. પારિવારિક સંબંધો એટલે શું? જેમ કે આપણા દાદા છે, તો દાદા કોને કહે છે? પપ્પાના પપ્પા હોય એને આપણે દાદા કહીએ છીએ. તેવી જ રીતે પપ્પાના મમ્મી હોય તો એ આપણા શું થાય? દાદી થાય. અને પપ્પાના નાના ભાઈ હોય તેને શું કહેવાય છે? કાકા. પપ્પાના બહેન હોય તેને આપણે શું કહીએ છીએ? ફઈ. તો આવી રીતે આપણને કુટુંબમાંથી પરિવારના જે સભ્યો છે તેમની સાથેના સંબંધો વિશે પણ શીખવા મળે છે. આમ આપણે જોયું કે આપણને કુટુંબમાંથી ઘણું બધું શીખવા મળે છે. હવે આપણે કુટુંબના પ્રકાર વિશે વાત કરીશું. કુટુંબના બે પ્રકાર છે, એક સંયુક્ત કુટુંબ અને બીજું વિભક્ત કુટુંબ. સૌથી પહેલા તો આપણે વાત કરીએ સંયુક્ત કુટુંબની. સંયુક્ત કુટુંબ એટલે કે જેમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, બા બાપુજી, ભાઈ બહેન, પિતરાઈ ભાઈ બહેન એટલે કે કાકા બાપાના ભાઈ બહેન, આ બધા જ પરિવારના સભ્યો સાથે રહેતા હોય, એક જ ઘરમાં રહેતા હોય તેને સંયુક્ત કુટુંબ કહે છે. જ્યારે વિભક્ત કુટુંબમાં માત્ર મમ્મી પપ્પા અને તેમના
બાળકો રહેતા હોય છે। સંયુક્ત કુટુંબ એટલે કે મોટું કુટુંબ અને વિભક્ત કુટુંબ એટલે કે નાનું કુટુંબ। સંયુક્ત કુટુંબમાંથી જ વિભક્ત કુટુંબનો ભાગ પડે છે એટલે કે તેમાંથી તે છૂટું પડે છે, કારણ કે સંયુક્ત કુટુંબમાં પણ મમ્મી પપ્પા અને ભાઈ બહેન બધા સાથે રહેતા હોય છે। જ્યારે તેમાંથી અલગ થઈને મમ્મી પપ્પા અને ભાઈ બહેન જ આપણે ઘરના એટલા જ સભ્યો રહેતા હોય તો તેને વિભક્ત કુટુંબ કહે છે। એટલે વિભક્ત કુટુંબ એ સંયુક્ત કુટુંબમાંથી જ છૂટો પડેલો ભાગ છે। આમ સંયુક્ત કુટુંબ હોય કે પછી વિભક્ત કુટુંબ હોય એટલે કે મોટું કુટુંબ કે નાનું કુટુંબ, બંનેને કુટુંબ જ કહેવાશે, કારણ કે તે બંનેમાં જ પરિવારના સભ્યો સાથે મળીને રહે છે। ફરક માત્ર એટલો છે કે સંયુક્ત કુટુંબમાં બધા જ પરિવારના સભ્યો સાથે મળીને રહે છે, જ્યારે વિભક્ત કુટુંબમાં માત્ર મમ્મી પપ્પા અને તેમના બાળકો રહે છે, પરંતુ બંને જ કુટુંબ જ છે। આજના સમય અનુસાર લોકો સંયુક્ત કુટુંબ કરતા વિભક્ત કુટુંબ એટલે કે મોટા કુટુંબ કરતા નાના કુટુંબમાં રહેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે અમુક વાર માતા પિતા એવું વિચારે છે કે જો આપણે નાના કુટુંબમાં રહીશું તો આપણે આપણા બાળકનો વિકાસ સારી રીતે કરી શકીશું, તેની બધી જરૂરિયાતો પૂરી કરી શકીશું। અમુક વાર એવું થાય છે કે ક્યાંય બહાર નોકરી અથવા ધંધામાં જવાનું હોવાથી પણ તેને કુટુંબના મોટા કુટુંબમાંથી તે નાના કુટુંબમાં રહેવું પડે છે। તો આમ મોટા કુટુંબમાંથી નાના કુટુંબમાં જવા માટે ઘણા બધા કારણો હોઈ શકે છે। હવે આપણે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબના તફાવત વિશે વાત કરીએ। સંયુક્ત કુટુંબ એટલે કયું કુટુંબ કે જેમાં દાદા દાદી, કાકા કાકી, બા બાપુજી બધા સભ્યો સાથે મળીને રહેતા હોય છે તે સંયુક્ત કુટુંબ છે। અને વિભક્ત કુટુંબ એટલે જેમાં માત્ર મમ્મી પપ્પા અને તેમના બાળકો જ રહે છે। ત્યાર પછી વાત કરીએ તો સંયુક્ત કુટુંબમાં ઘણા બધા સભ્યો હોય છે તેથી તેમાં કામનો વધારે બોજ રહેતો નથી, જ્યારે વિભક્ત કુટુંબમાં માત્ર મમ્મી પપ્પા હોવાથી તેમાં કામનો બોજ વધે છે। સંયુક્ત કુટુંબમાં જો પતિ પત્ની બંને નોકરી કરે તો કઈ વાંધો આવતો નથી, બાળકોને તેના દાદા દાદી સાચવી શકે છે, આમ બાળકની સગવડતા સચવાઈ રહે છે। જ્યારે જો વિભક્ત કુટુંબમાં પતિ અને પત્ની બંને નોકરી કરે તો નાના બાળકને સાચવવા વાળું કોઈ રહેતું નથી, આમ બાળકને સાચવવાની થોડી અગવડતા પડે છે। સંયુક્ત કુટુંબમાં જે દાદા દાદી હોય છે એટલે કે મોટી ઉંમરના વૃદ્ધ વ્યક્તિ હોય છે તેમને અગવડતા પડતી નથી, કારણ કે તેમને સાચવવાળા મમ્મી પપ્પા કાકા કાકી આ બધા જ હોય છે। પરંતુ વિભક્ત કુટુંબમાં અગવડતા પડે છે, તેઓ તેમને એકલા રહેવું પડે છે તેથી તેમને પોતાનું કામ જાતે કરવામાં થોડી મુશ્કેલી પડી શકે છે। બાળકો આમ આ સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબના તફાવત છે। તો આમ આજે આપણે જોયું કે બાળકનું સાચું ઘડતર ક્યાં થાય છે, કુટુંબમાં જ થાય છે। તો કુટુંબ એ બાળકના જીવન ઘડતરની સૌથી પહેલી પાઠશાળા છે। તો બાળકો આજે તમારે તમારા કુટુંબનું વૃક્ષ બનાવવાનું છે એટલે કે ફેમિલી ચાર્ટ બનાવવાનો છે। તેમાં તમે શું કરશો, એક સરસ મજાનું ઝાડ દોરશો અને તમારા કુટુંબમાં જે સૌથી મોટા સભ્ય છે તેને ઉપર રાખશો, ત્યાર પછી તેના બાળકો, ત્યાર પછી તેના બાળકો, એવી રીતે એક પછી એક મોટાથી નાના સુધીનો ચાર્ટ તૈયાર કરવાનો છે, જેમાં તમે ફોટા પણ લગાવી શકો છો અથવા તો કોઈ ડિઝાઇન કરીને તેની અંદર તેના નામ પણ લખી શકો છો। તમારે તમારી રીતે ક્રિએટિવ કુટુંબ વૃક્ષ તૈયાર કરવાનું છે। તો આમ આજે આપણે કુટુંબ વિશે સામાન્ય માહિતી મેળવી। હવે જો તમે તમારા કુટુંબના સૌથી મોટા સભ્યને એક પ્રશ્ન પૂછશો કે શું આપણે વર્ષો પહેલા જે રીતે રહેતા હતા એવી જ રીતે અત્યારે પણ રહીએ છીએ, તો જવાબ આવશે ના। કારણ કે અમુક સમયે અમુક પરિસ્થિતિના લીધે, અમુક કારણોના લીધે કુટુંબ હંમેશા બદલાતું રહે છે। તો આવતા વિડીયોમાં આપણે બદલાતા કુટુંબો વિશે વાત કરીશું। ત્યાં સુધી આવજો।